ગુજરાતના ઉત્તમ શિક્ષકોની ટીમ આપને દ્વાર તો અત્યારે જ ડાઉનલોડ કરો યુથ એજ્યુકેશન એપ્લિકેશન. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં ને? શરૂઆત કરીએ આપણે એક નવા ટોપિકની. ધોરણ 12 કોમર્સ વિષય વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન, ચેપ્ટર નંબર 8 નાણાકીય સંચાલન ફાઇનાન્શિયલ મેનેજમેન્ટ. આજનો આપણો ટોપિક 3 માર્ક્સ માટે મહત્વનો ટોપિક, પરીક્ષામાં પૂછાઈ શકે એવો ટોપિક છે કે મૂડી માળખાનો અર્થ અને એનો ખ્યાલ. સૌથી પહેલાં મૂડી માળખું કોને કહેવાય? મૂડી માળખાનો અર્થ તો જરૂરિયાત પ્રમાણેની મૂડી એકત્ર કરવા માટે કંપનીએ ઉપયોગમાં લીધેલા જુદા જુદા નાણાં પ્રાપ્તિ સ્થાનોનું મિશ્રણ એટલે મૂડી માળખું. તમે ને હું બધા જાણો છો કે નાણાંના પ્રાપ્તિ સ્થાનો કયા કયા, તો કે ઇક્વિટી શેર, પ્રેફરન્સ શેર, ડિબેન્ચર, જાહેર થાપણો, લોન, નાણાકીય સંસ્થાઓ પાસેથી ધિરાણ વગેરે વગેરે વગેરે. આ બધા એ શું છે? તો કે નાણાંના પ્રાપ્તિ સ્થાનો છે, બરાબર. તો જ્યારે કંપનીને જરૂરિયાત પ્રમાણે મૂડી એકત્રિત કરવી હોય ત્યારે કંપની કયા કયા નાણાં પ્રાપ્તિ સ્થાનો ઉપયોગમાં લે છે એ બધા નાણાં પ્રાપ્તિ સ્થાનોનું મિશ્રણ એને કહેવાય મૂડી માળખું. દાખલા તરીકે કોઈ કંપનીને 30 કરોડની જરૂર છે. અહીંયા જરૂરિયાત પ્રમાણેની મૂડી આપણે કેટલી લીધી? 30 કરોડ. આ 30 કરોડની મૂડી એકત્રિત કરવા માટે 20 કરોડના ઇક્વિટી શેર બહાર પાડે છે એ કંપની, 7 કરોડના પ્રેફરન્સ શેર બહાર પાડે છે એ કંપની, 3 કરોડના ડિબેન્ચર બહાર પાડે છે. તો અહીંયા જુઓ, જરૂરિયાત પ્રમાણેની મૂડી એટલે કે 30 કરોડ રૂપિયા ભેગા કરવા માટે એ 3 પ્રાપ્તિ સ્થાનોનો ઉપયોગ કરે છે, ઇક્વિટી શેર, પ્રેફરન્સ શેર અને ડિબેન્ચર. તો આ 3 પ્રાપ્તિ સ્થાનોનું મિશ્રણ એટલે મૂડી માળખું, બરાબર છે. શ્રી હોગલેન્ડ વ્યાખ્યા જણાવે છે, મૂડી માળખું એટલે નાણાં એકત્રિત કરવા કંપનીએ બહાર પાડેલી જામીનગીરીઓ. બહાર પાડેલી જામીનગીરી, જામીનગીરી એટલે શેર, ડિબેન્ચર, આ બધી જામીનગીરી કહેવાય. તેમજ ઉપયોગમાં લીધેલા નાણાં પ્રાપ્તિ સ્થાનોનું પ્રમાણ, નાણાં પ્રાપ્તિ સ્થાનોમાં લોન આવી જાય, બોન્ડ આવી જાય, જાહેર થાપણો આવી જાય, આ બધા ઉપયોગમાં લીધેલા નાણાં પ્રાપ્તિ સ્થાનો કહેવાય. તો કંપની જરૂરિયાત પ્રમાણે નાણાં એકત્રિત કરવા માટે કઈ કઈ જામીનગીરીઓ બહાર પાડે છે અથવા કયા કયા સ્થળેથી નાણાં મેળવે છે એ બધાનું પ્રમાણ અથવા એ બંને બધાનું મિશ્રણ એટલે મૂડી માળખું કહેવામાં આવે છે. વ્યાખ્યા ફરી એકવાર રિપીટ કરું છું, મૂડી માળખું એટલે જરૂરિયાત પ્રમાણે નાણાં એકત્રિત કરવા કંપનીએ બહાર પાડેલી જામીનગીરી અથવા ઉપયોગમાં લીધેલા વિવિધ નાણાં પ્રાપ્તિ સ્થાનો છે એ નાણાં પ્રાપ્તિ સ્થાનોનું મિશ્રણ અથવા પ્રમાણ એટલે મૂડી માળખું, બરાબર છે. આ તો હતો મૂડી માળખાનો અર્થ અને વ્યાખ્યા. હવે આપણે જોઈએ મૂડી માળખાનો ખ્યાલ, બરાબર છે. મૂડી માળખાનો ખ્યાલ તો નાણાકીય યોજનાના મહત્વના બે પાસા છે. સૌથી પહેલું પાસું કે મૂડીની જરૂરિયાતોનો અંદાજ કાઢવો. હવે તમારે મૂડી મેળવવી છે, તમારે મૂડી એકત્ર કરવી છે, તો સૌથી પહેલાં કેટલી મૂડી એકત્ર કરવી અથવા કેટલી મૂડીની જરૂરિયાત છે એનો શું કાઢવો પડે? તો કે અંદાજ કાઢવો પડે. તો પહેલું, મૂડીની જરૂરિયાતોનો અંદાજ કાઢવાનો જે પ્રશ્ન છે તેને કહેવાય મૂડીકરણનો પ્રશ્ન. પરીક્ષામાં આપને પૂછાય છે કે મૂડીકરણ એટલે શું? તો મૂડીની જરૂરિયાતોનો અંદાજ કાઢવો એટલે શું? મૂડીકરણ. તો નાણાકીય યોજનાના મહત્વના બે પાસા, એમાંનું સૌથી પહેલું પાસું મૂડીની જરૂરિયાતોનો અંદાજ કાઢવો. મૂડીની જરૂરિયાતોનો અંદાજ કાઢવાનો પ્રશ્ન એને કહેવાય મૂડીકરણનો પ્રશ્ન. અને બીજું, મૂડીના પ્રાપ્તિ સ્થાનો પસંદ કરવાનો પ્રશ્ન. બીજો પ્રશ્ન થાય મૂડીના પ્રાપ્તિ સ્થાનો પસંદ કરવાનો પ્રશ્ન. મૂડીના ઘણા બધા પ્રાપ્તિ સ્થાનો છે, આમાંથી કયા પ્રાપ્તિ સ્થાનમાંથી નાણાં મેળવવા એ પ્રાપ્તિ સ્થાન પસંદ કરવાનો નિર્ણય એને કહેવાય મૂડી માળખા અંગેનો નિર્ણય. આમ બે પ્રકારના નિર્ણયો છે નાણાકીય યોજનાના મહત્વના બે પાસા છે. પહેલું, મૂડીની જરૂરિયાતોનો અંદાજ કાઢવો એને કહેવાય મૂડીકરણનો પ્રશ્ન. અને બીજું, મૂડીના પ્રાપ્તિ સ્થાનો પસંદ કરવા એને કહેવાય મૂડી માળખાનો પ્રશ્ન, બરાબર. આમ નાણાકીય યોજનાના મહત્વના કેટલા પાસા છે? બે. તો કંપનીના મૂડી માળખામાં ઇક્વિટી શેર, પ્રેફરન્સ શેર, ડિબેન્ચર કે અન્ય દેવાઓનો વિચાર તમે કરી શકો કે મૂડી માળખામાં શું રાખવું. ઇક્વિટી શેર રાખવા, પ્રેફરન્સ શેર રાખવા, ડિબેન્ચર રાખવા કે શું રાખવું એનો તમે કંપનીના મૂડી માળખામાં વિચાર કરી શકો છો. તો આ તો મૂડી માળખાનો અર્થ અને ખ્યાલ. આગળના વિડીયોમાં આપણે જોઈશું આદર્શ મૂડી માળખાના લક્ષણો. આશા રાખું છું વિડીયો ગમ્યો હશે. ગમ્યો હોય તો લાઇક અને શેર કરવાનું ભૂલશો નહીં. આભાર. જય હિન્દ.